સુરતમાં અસામાજિક તત્વો હવે લોકોના જીવ લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યાં નાનપુરા વિસ્તારમાં મિત્રો સાથે ફરવા નીકળેલા યુવાન પર નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં અજાણ્યોએ ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું મોત નીપજવા પામ્યું હતું. તો હત્યાની જાણ થતાં જ પોલીસે કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ કરતા હત્યારાનો વિડીયો પણ સામે આવ્યો છે. સુરતમાં હવે યુપી બિહારની જેમ નજીવી બાબતે પણ લોકો હત્યાના પ્રયાસ અને હત્યા સુધી પહોંચી રહ્યા છે. ત્યારે ફરી આવી જ એક હત્યાની ઘટના કોટ વિસ્તારમાં સામે આવી છે. વાત એમ છે કે સુરતના ઉમરા ગામ ખાતે આવેલા શ્રમજીવી સોસાયટી વિભાગ એકમાં રહેતો અને ડીજે ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો પાર્થ રમેશ આહિરકર મિત્રો સાથે રાત્રિના સમયે જન્મદિવસની ઉજવણી કરવા નીકળ્યો હતો. તે નાનપુરાના ટીમલિયા વાડ વિસ્તારમાં અજાણ્યા ઈસમો સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેમાં અજાણ્યા ઈસમે ઉશ્કેરાઈ જઈ પાર્થ પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા. જેને લઈને અઠવા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજાની તપાસ કરતા હત્યા કરનારનો વિડીયો સામે આવ્યો છે. અઝરુદ્દીન નામના યુવાને હત્યા કરી હોવાનો વિડીયોમાં કેદ થયું છે. વધુમાં મૃતક પાર્થના એક વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા અને હાલ તેની પત્નીને 6 માસનો ગર્ભ હોય, જેને લઈને પાર્થના મોતની જાણ થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ये टिमलिया वार्ड नानपुरा अठवा पुलिस स्टेशन के एरिया में आज सुबह 1:15 से 1:30 बजे के बीच में एक बर्थडे पार्टी थी. उसमें जिस लड़के का बर्थडे था उसकी बहन का एक पूर्व प्रेमी था जिसका नाम अजरुद्दीन अहमद शेख है. ये 25 साल का है और ये कोसाडवाड़ आवास अमरोली में रहता है. पहले ये लोग भी वहीं पर रहते थे. 1 साल से ये लोग यहाँ पर नानपुरा में शिफ्ट हुए हैं. उसी बर्थडे में जिसकी डेथ हो गई वो मरण जनार पार्थ रमेश भाई आहिरकर है. तो इस लड़की से संबंध को लेके दोनों के आपस में कहासुनी हुई और उसके बाद में अजरुद्दीन अहमद शेख ने चाकू से पार्थ रमेश भाई पे वार किया और लगभग 15 के आसपास उसकी बॉडी पे इंजरी है. और अभी अजरुद्दीन अहमद शेख है उसको डिटेन करके पूछताछ चालू है और पार्थ की अनफॉर्चुनेटली डेथ हो गई है. सर ये प्रेम प्रकरण है. जो लड़की है एक जिसका बर्थडे था उसकी बहन है, उसके साथ ही अजरुद्दीन अहमद शेख है, इसका पहले अफेयर था. और अभी जो आरंभिक पूछताछ में जो सामने आया है वो है कि पार्थ रमेश भाई अभी उससे दोस्ती उसकी चल रही थी या दोस्ती करने की कोशिश कर रहा था, इसी बात को लेके दोनों में अनबन हुई और उसने अजरुद्दीन अहमद शेख ने इसकी हत्या कर दी. हाल तो परिवार ने आर्थिक स्तंभ नु मौत तथा परिवारजनों में शोक में सरी पड़िया छे. अजल कुर्सी साथ.